विद्यार्थी मित्रों श्री शांतिपनी विद्या संकुल द्वारा आयोजित ऑनलाइन एजुकेशन में आपनु स्वागत है। आज आपने धोरण 5 विषय गणित चैप्टर नंबर 11 क्षेत्रफल અને પરિમિતિ અગાઉ આપણે ક્ષેત્રફળના સૂત્ર ક્ષેત્રફળ કોને કહેવાય એ બધી ચર્ચા કરી પછી પરિમિતિ કોને કહેવાય અને પરિમિતિના સૂત્રની ચર્ચા કરી બરોબર અને એના આધારિત આપણે દાખલો કરીએ આજે આપણે આ કોષ્ટક આપેલું છે એમાં ચાર નામ છે સાન્યા માનવ આરુષિ અને કવિ એક કાળ બનાવે છે શું બનાવે છે કાળ અને એની લંબાઈ પહોળાઈ આપેલી હોય અથવા તો પરિમિતિ ક્ષેત્રફળ આપેલું છે તો અહીંયા જે ખાલી જગ્યા છે ત્યાંથી આપણે એ વેલ્યુ આપણે ગોતવાની છે તો સાન્ય માટે લંબાઈ અને પહોળાઈ આપેલી છે પરિમિતિ અને ક્ષેત્રફળ આપણે ગોતવાનું છે પણ માનવ માટે લંબાઈ આપેલી છે અને પરિમિતિ આપેલી છે તો કાળની પહોળાઈ અને કાળનું ક્ષેત્રફળ આપણે ગોતવાનું પછી આયુષ્ય માટે પહોળાઈ કાળની પહોળાઈ અને કાળનું ક્ષેત્રફળ આપેલું છે તો એની લંબાઈ અને પરિમિતિ બરોબર આપણને સૂત્ર ખબર છે અહીંયા કાળ કેવું છે લંબચોરસ છે કેવી રીતે ખબર પડે જ્યારે લંબાઈ અને પહોળાઈ બંને આવે એટલે એ વસ્તુ કેવી હશે લંબચોરસ છે અને ખાલી લંબાઈ આવે તો ચોરસ બરોબર તો કાળ કેવું હશે લંબચોરસ બરોબર તો એનું ક્ષેત્રફળનું સૂત્ર આવશે લંબાઈ ગુણ્યા પહોળાઈ અને પરિમિતિનું સૂત્ર આવશે 2 ગુણ્યા કૌંસ આપણે લંબાઈ વત્તા પહોળાઈ બરોબર એ બે સૂત્ર મુક્ત કરીને આપણે અહીંયા જે બિંદુ ગોતવાનું છે એ ગોતશું તો સૌપ્રથમ આપણે સાનિયા માટે સાનિયા માટે શું ગોતવાનું છે પરિમિતિ ગોતવાની છે એમાં લંબાઈ અને પહોળાઈ આપેલી છે લખી નાખીએ લંબાઈ બરાબર 10 સેમી અને પહોળાઈ બરાબર 8 સેમી હવે પરિમિતિનું સૂત્ર મૂકી દેવાનું તો પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ બે કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ બે એમના એક રહેશે કૌંસમાં શું આવશે લંબાઈ લંબાઈ કેટલી છે 10 વત્તા પહોળાઈ છે 8 બે એમના 10 ને 8 કેટલા થાય 18 હવે કૌંસની વાત થાય તો હોય તો શું સમજવાનું ગુણાકારની નિશાની સમજવાનું 18 ગુણ્યા કેટલા થશે 36 તો પરિમિતિ કેટલી આવશે કાળની 36 સેન્ટીમીટર બરોબર પરિમિતિ કેટલી આવશે 36 સેમીમીટર તો પછી અહીંયા આપણે લખી નાખવાનું કામ 36 સેમી બરોબર પરિમિતિ મળી ગઈ હવે ક્ષેત્રફળ લખવાનું છે તો ક્ષેત્રફળ બરાબર સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબાઈ કેટલી છે 10 સેન્ટીમીટર અને પહોળાઈ 8 સેન્ટીમીટર 10 ગુણ્યા 8 કેટલા થાય 80 એકમ શું લખવાનું આવશે ચોરસ સેમી શું લખવાનું છે એકમ ચોરસ સેમી બરોબર તો ક્ષેત્રફળ કેટલું આવશે 80 ચોરસ સેમી 80 ચોરસ સેમી બરોબર ક્ષેત્રફળ સાન્ય માટે લખી ગયું હવે શું કરવાનું છે માનવ એમાં આપણને લંબાઈ આપેલી છે અને પરિમિતિ આપેલી છે તો સૌપ્રથમ આપણે પહોળાઈ જોવાની છે લખી નાખે અહીંયા માનવ માટે શું ગોતવાનું છે પહોળાઈ કોના ઉપરથી પરિમિતિ ઉપર તો આપણને પહોળાઈ આપેલી છે પરિ લંબાઈ આપેલી છે લખી નાખે લંબાઈ બરાબર કેટલી છે 11 સેન્ટીમીટર અને પરિમિતિ આપેલી છે કેટલી આપેલી છે 44 સેન્ટીમીટર
હવે પરિમિતિના સૂત્રો ઉપરથી આપણે વપરાય કરીશું. તો પરિમિતિનું સૂત્ર છે પરિમિતિ બરાબર અહીંયા લખ્યું છે 2 કૌંસમાં લંબાઈ વત્તા 2 કૌંસમાં લંબાઈ પ્લસ પહોળાઈ બરોબર. પરિમિતિ આપણને આવે છે કેટલી છે 44 44 અતિ સરવાળાની નિશાન. હવે સરવાળાની નિશાન એટલે હવે આ 2 નો ગુણાકાર કોમળાઈ સાથે કરવાનો છે તો કેટલા થશે 2 કૌંસમાં કોમળાઈ કોમળાઈ ગુણવાની છે તો 22 ને આપણે આ બાજુ લઈ જઈએ 22 માં છે આ બાજુ આવશે તો માઈનસ થઈ જશે 44 માઈનસ 22 બરાબર 2 ગુણ્યા કોમળાઈ 44 માંથી 22 છે એટલે આપણે 22 2 ગુણ્યા પકડાય એમ ન બરોબર. હવે શું કરવાનું છે પકડાય મૂકવાની છે તો આવે ને અહીંયા છેદમાં લેવું તો 22 ના છેદમાં 2 ગુણાકાર માંથી ભાગાકાર બરાબર શું આવશે પકડાય અહીંયા છેદ ગયા છે 11 ગુણ્યા 22 તો પકડાય બરાબર શું આવશે 11 સેમી પહોળાઈ કેટલી આવશે 11 સેન્ટીમીટર આવશે બરોબર. હવે પહોળાઈ મળી ગઈ 11 સેન્ટીમીટર તો એ લખી નાખો 11 સેમી. હવે લંબાઈ અને પહોળાઈ મળી ગઈ તો આપણે ક્ષેત્રફળ મળી જશે તો ક્ષેત્રફળ બરાબર આ પહોળાઈ ગુણ્યા क्षेत्रफल बराबर लंबाई गुणिया पहोळाई लंबाई कितनी छे 11 અને પહોળાઈ કેટલી કેટલી છે 11 11 ગુણ્યા 11 કેટલા આવશે 121 કેટલા આવશે 11 ગુણ્યા 11 એટલે 121 એકમ શું લખવાનો ચોરસ સેમી શું લખવાનો ચોરસ સેમી બરોબર. ક્ષેત્રફળમાં ચોરસ સેમી અને પરિમિતિમાં ખાલી સેન્ટીમીટર હતું તો મીટર જે આપેલ હોય ક્ષેત્રફળ કેટલું આવ્યું 121 ચોરસ સેમી બરોબર. તો આપણે સાન્ય અને માન બંને માટે કહ્યું. હવે આપણે આરુષિ અને કબીર માટે આવી જ રીતે ક્ષેત્રફળ અથવા તો જે આપણને ખાલી જગ્યા એ છે એ વધશે બરોબર. હવે આરુષિ અને કબીર માટે બરોબર આપણે સાન્ય અને માન માટે દાખલા કર્યા ક્ષેત્રફળ હોય તો પરિમિતિ કોઈ બી પછી અને પહોળાઈ બરોબર. હવે આરુષિ માટે આપણે લંબાઈ અને પરિમિતિ ગોતવાની છે પહોળાઈ અને ક્ષેત્રફળ આપેલું છે. તો આપણે આગળના દાખલામાં આપણે જે પરિમિતિ ઉપરથી પહોળાઈ જોઈતી એ રીતે આ ક્ષેત્રફળ ઉપરથી આપણે લંબાઈ જોઈશું. તો આરુષિ માટે આપણે પહોળાઈ આપેલી છે કેટલી છે 8 સેન્ટીમીટર અને ક્ષેત્રફળ કેટલું છે 80 ક્ષેત્રફળ બરાબર 80 ચોરસ સેમી આ આપણે આપેલું છે. એના પરથી આપણે સૌપ્રથમ લંબાઈ કરીશું અને પછી આપણે પરિમિતિ મળશે. તો ક્ષેત્રફળનું સૂત્ર છે ક્ષેત્રફળ બરાબર શું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબાઈ ગુણ્યા પહોળાઈ સૂત્ર છે. ક્ષેત્રફળ આપણને આપેલું છે કેટલું 80 અને લંબાઈ આપણને ગોતવાની છે તો એ આપણે એ લખાશું લંબાઈ પહોળાઈ કેટલી આપેલી છે 8 બરોબર. કિંમત મૂકી દીધી. હવે લંબાઈ ગોતવા માટે આપણે આ પહોળાઈ આ બાજુ લઈ પડશે તો અહીં ગુણાકાર માટે આ બાજુ આવશે તો આ
भागा करना बीसी ना छेद में आठ बराबर नंबर बराबर ऐसे पूरी जैसे आठ दस एसी तो लंबाई कितनी मिली आपने लंबाई बराबर दस सेमी आपने लंबाई मिली बराबर लंबाई भाई के ये यार लंबी लाखी कितनी मिली दस सेमीटर दस सेमी अबे लंबाई अबे पौड़ाई ऊपर चढ़ने पर ही कितनी पोस्ट परिमिति बराबर बे कमसुमा लंबाई वत्ता पौड़ाई आए मित्रों से बे मुक्ति लिए लंबाई कितनी आए हमने 10 सेंटीमीटर तो 10 वत्ता पौड़ाई कितनी है 8 पौड़ाई कितनी अपन लगा दी है 8 बे में से 10 याद कर लाए 18 तो 18 गुने 36 सेंटीमीटर 18 गुने 36 सेंटीमीटर अपन ने बड़ी बड़ी मिति पे ये अलग से लाना 36 सेंटीमीटर अबे अपन ने कभी એમાં આપણે પરિમિતિ અને ક્ષેત્રફળ આપેલું છે અને લંબાઈ અને પહોળાઈ માપવાની છે આમાં ખાસ ધ્યાન આપવાનું છે બરોબર તો સૌપ્રથમ આપણે જાણેલું છે લખી નાખીએ શું આપેલું છે પરિમિતિ તો પરિમિતિ બરાબર કેટલી આપેલી છે 40 સેન્ટીમીટર આપેલી છે અને ક્ષેત્રફળ આપેલું છે 100 બરાબર 100 चौरस सेमी बराबर आपने आगे बचे आपने परिमिति ऊपर थी आपने सर्वप्रथम लंबाई वत्ता पौड़ाई बोल दी तो परिमिति बराबर ऊंधू लगी आपने बे काउंस मान लंबाई वत्ता पौड़ाई बराबर परिमिति કાઈ કર્યું નથી આપણે ખાલી આ પરિમિતિનું સૂત્ર છે એને ખાલી અદલા બદલી કર્યું છે પહેલા આપણે બે લંબાઈ વત્તા પહોળાઈ લખ્યું અને પછી બરાબર પરિમિતિ લખ્યું બરોબર આ બે સૂત્ર સેમ જ છે કાઈ ફેર કર્યો નથી આ બે અદલા શું લંબાઈ વત્તા પહોળાઈ આપણે ગોતવાનું છે એટલે એ પણ એમ રાખું બરાબર પરિમિતિ આપણને આપેલી છે 40 હવે આ બે છે એ આપણી આ લંબાઈ તો શું મળશે લંબાઈ વત્તા પહોળાઈ બરાબર 40 ના છેદમાં 2 ઉડી જશે 20 ગુણે 40 જવાબ કેટલો આવશે 20 લંબાઈ વત્તા પહોળાઈ કેટલી આવશે 20 હજી આપણને બે માં એક પણ મળ્યું નથી લંબાઈ પણ નથી ખબર અને પહોળાઈ પણ નથી ખબર બરોબર હવે આપણે ક્ષેત્રફળ બરોબર ક્ષેત્રફળ ઉપર ક્ષેત્રફળ બરાબર હવે ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ક્ષેત્રફળ આપણને શું આપેલું છે લંબાઈ અને પહોળાઈ ગોતવાનું છે લંબાઈ ગુણ્યા પહોળાઈ હવે આપણે અહીંયાની કિંમત પૂછશું ધાર શું ખાલી ત્રણ કન્ડિશન છે કે લંબાઈ અને પહોળાઈની સંખ્યા લઈ અને આપણે જવાબ 100 મળે એવી ત્રણ કન્ડિશન છે કે કાં તો 50 હોય લંબાઈ 50 હોય અને પહોળાઈ 50 ગુણ્યા 1 કરો એટલે 100 થાય બરોબર 50 ગુણ્યા 2 કરો એટલે 100 થાય પછી બીજું 25 100 થાય અને ત્રીજું 10 ગુણ્યા 10 એટલે 100 થાય બરોબર આપણે અહીં લંબાઈ અને પહોળાઈની કિંમત મૂકી આ ત્રણ માંથી કોઈ પણ એક કન્ડિશન સાચી છે 50 અને 2 એ જો એ મૂકે તો 100 આવી જાય અને 25 ગુણ્યા 4 એટલે તો પણ 100 આવી જશે એ ક્ષેત્રફળ બરાબર અને 10 ગુણ્યા 10 એટલે તો પણ 100 આવી જશે
પરંતુ અમારી સાચું કયું છે એ આપણે જોવું હોય તો એના માટે આપણે જે આ સમીકરણ મેળવ્યું લંબાઈ વત્તા પહોળાઈ બરાબર 20 બરોબર તો આ જે લંબાઈ અને પહોળાઈ છે ત્રણે બરોબર 50 2 25 અને 4 10 અને 10 તો એ બેનો એકમ કઈ સંખ્યાનો સરવાળો કરશો તો 20 આવશે અને 10 ને 10 છે બરોબર તો 10 વત્તા 10 કરીએ એટલે આપણને શું થશે 20 મળી જશે તો આપણો જવાબ શું આવશે ત્રીજું 10 * 10 = 100 અહીં લખી નાખો પરંતુ આ ત્રણ કન્ડિશન છે પરંતુ અહીંયા આપણે મેળવી લખી નાખી લંબાઈ વત્તા પહોળાઈ = 20 થાય છે બરોબર પરંતુ લંબાઈ વત્તા પહોળાઈ = 20 તેથી સમીકરણ 3 પ્રમાણે કયું સમીકરણ 3 આ 1 આ 2 અને આ 3 સમીકરણ 3 પ્રમાણે લંબાઈ બરાબર 10 અને પહોળાઈ બરાબર 10 બરોબર આ એક આપણો સમજવાનો છે ખાસ આમાં આપણે લંબાઈ આપેલી નથી પહોળાઈ પણ આપેલી નથી તો એ આપણે ગોતવાનું છે તો પરિમિતિના સૂત્ર ઉપરથી આપણે પહેલા સમીકરણ કોઈ કોઈ લંબાઈ વત્તા પહોળાઈ બરાબર 20 પછી ક્ષેત્રફળના સૂત્રમાં આપણે ક્ષેત્રફળ બરાબર 100 આપેલું છે લંબાઈ ગુણ્યા પહોળાઈ બરોબર પછી આ ત્રણ કન્ડિશન માં લાગુ પડે છે કઈ કઈ 50 ગુણ્યા 2 100 થઈ જશે 25 ગુણ્યા 4 એટલે 100 થઈ જશે અને 10 ગુણ્યા 10 એટલે 100 થઈ જશે બરોબર ક્ષેત્રફળ માટે પરંતુ આમાં પણ એક કિંમત મૂકવાની છે આપણે પરિમિતિમાં પણ અહીં આપણે જો બીજા ત્રણ બધા દાખલા કર્યા એમાં જો 10 ગુણ્યા 8 10 અને 8 એના માટે 36 આવી જશે પરિમિતિના સૂત્ર ઉપરથી અહીંયા લેવું એમ બરોબર હવે એની વેલ્યુ આપણે ક્ષેત્રફળ મૂકવાની હોય તો અહીંયા આપણે ક્ષેત્રફળ 50 ગુણ્યા 2 મૂકીએ તો આપણે 100 મળી જાય ક્ષેત્રફળ માટે સાચું છે પણ પરિમિતિમાં આપણે 50 અને 2 મૂકીએ તો 50 વત્તા 2 એટલે આપણે 20 મળશે નહીં બરોબર તો એ 20 ક્યાં મળે છે 10 ગુણ્યા 10 એટલે ક્ષેત્રફળમાં આપણે લંબાઈની પહોળાઈ 10 લઈએ તો 100 મળશે અને પરિમિતિમાં 10 અને 10 લઈએ તો 20 મળશે બરોબર બે કન્ડિશન સાચી પડતી હોય એવો એક જ સમીકરણ છે ત્રીજું 10 * 10 = 100 તેથી લંબાઈ = 10 સેન્ટીમીટર આવશે અને પહોળાઈ = પણ 10 સેન્ટીમીટર આવશે બરોબર એ હવે આપણે એના લખી 10 સેન્ટીમીટર અહીંયા પણ શું આવશે 10 સેન્ટીમીટર બરોબર તો આવી રીતે આપણે બધા દાખલા લેના લંબાઈના પહોળાઈ આપેલી હોય ત્યારે ક્ષેત્રફળને પરિમિતિ હોય પછી કોઈ પણ વસ્તુ લંબાઈ આવી અને પરિમિતિ આવી એના ઉપરથી આપણે પહોળાઈ અને ક્ષેત્રફળ કોઈ પછી ખાલી કોઈ પણ જ્યારે ક્ષેત્રફળ ઉપરથી આપણે લંબાઈ અને પહોળાઈ લીધી બરોબર તો આવી જુદી જુદી રીતે આપણે લંબાઈ અને પહોળાઈ છે પછી પરિમિતિ અને ક્ષેત્રફળ આપણે ગોતી શકીએ બરોબર તો આજે જે આ દાખલા કરાવ્યો આપણે તમારે બાકી બુકમાં એક વાર રફ બુક બે વાર લખવાનું રહેશે બરોબર